શિક્ષક અબ્રાહમને શા માટે ખુશીથી પુસ્તક આપે છે તો આપણે પાસે ત્યારે આપણે જોઈશું કે જોન અબ્રાહમ છે આમાં છે લિંકન બરાબર એ શું કરે છે તો કે લિંકન છે એ ખૂબ જ મસ્યા બાળક છે એ ખૂબ જ ભણી ગણીને આગળ વધવા માંગે છે પણ એના ઘરની પરિસ્થિતિ છે એ થોડી આર્થિક પરિસ્થિતિ એની નબળી છે એટલે એ પોતે સાથે કામ પણ કરે છે અને ભણતો પણ જાય છે અને એના ઉપર એના જે શિક્ષકો છે બધા એને એના ઉપર ખૂબ જ ગર્વ છે એના ઉપર માન છે એટલે એ પોતે એક દિવસ શિક્ષક પાસે જાય છે અને ત્યાંથી એની પાસેથી પુસ્તક વાંચવા લે છે તો અચાનક જ એ પુસ્તક વાંચતા વાંચતા પુસ્તક છે એ પડી જાય છે અને પડી અને સરકી અને બારની પાસે જાય છે પુસ્તક પણ અચાનક જ વરસાદ આવે છે અને વરસાદની બારીની વરસાદ સોરી વરસાદની બારીની વાછટ આવે છે અને વરસાદના કારણે જે પુસ્તક છે એ પલળી જાય છે ત્યાર પછી જે લિંકન છે એ ખૂબ જ વિચાર કરે છે કે હવે મારે શિક્ષકને શું જવાબ આપવો હવે પુસ્તક છે એ પલળી ગઈ તો હવે હું શિક્ષકને શું કહીશ શું જવાબ દેવો એવી બધી એને મનમાં ઘણી બધી મૂંઝવણ અનુભવે છે અને અંતે પોતે તે સાચું કહી દે છે શિક્ષકને અને પોતે તે એનીથી જે ભૂલ થઈ છે એની એ માફી માંગે છે અને એ ભૂલની એ સજા પણ ભોગવે છે પણ એના શિક્ષક છે એને સજા નથી દેતા પણ તે પોતે પોતાની જાતે જ એમ કે છે કે મારાથી આ ભૂલ થઈ છે તો મારે એની સજા ભોગવવી જ પડે છે એટલે માટે એ માટે થઈને તે પોતે શિક્ષકના ઘરે કામ કરે છે અને પુસ્તકની કિંમત છે એ કામ કરીને ચૂકવે છે તો તે ખૂબ જ નિષ્ઠાવાન અને ખૂબ જ પ્રામાણિક હતો અને હંમેશા સાચું બોલતો હતો બરાબર છે તો હવે આપણે એના પ્રશ્ન જવાબ જોઈ લઈએ કારણ કે અબ્રાહમ એક હોશિયાર બાળક હતો તે પોતે ભણવાની સાથે કામ પણ કરતો હતો અને શિક્ષકને તેના પર ગર્વ હતો એથી શિક્ષક પુસ્તક આપે છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે પુસ્તક સાથે પડી ગયું તો કે પુસ્તક બારી પાસે પડી ગયું હતું અને વરસાદની વાછટથી વાછટ બારીમાંથી પાણી આવતા પુસ્તક છે એ પલળી ગઈ જેમ મેં કીધું એમ કે અબ્રાહમ છે એ પોતે સુતો સુતો વાસતો હતો એટલે તે પોતે પડખું ફરી જાય છે પડખું ફરી એટલે પુસ્તક છે એ પડી જાય કે નહીં એટલે એટલે પુસ્તક છે એ પડી જાય છે અને બારીની વાછટ બારીમાંથી વરસાદની વાછટ આવતી પુસ્તક છે એ પડી જાય છે બરાબર હવે ત્રીજો પ્રશ્ન છે કે શિક્ષક લિંકનને કયું કામ સોંપે છે તો હવે જ્યારે પોતે તે પોતાની જાતને સજા આપવા માંગે છે ત્યારે શિક્ષકને કહે છે કે તમે મને ગમે તે કામ આપો તમારા ઘરે ગમે તે કામ આપો એ કામ કરીને હું તમારે એ પુસ્તકની કિંમત છે એ ચૂકવીશ ત્યારે જે શિક્ષક છે એ લિંકનને કહે છે કે તું તારી મને મારા ઘરે આવજે અને મારા બાગ બગીચાની સાફ સંભાળ રાખજે બરાબર એટલે શિક્ષક છે એ લિંકનને બાગ બગીચાની સાફ સંભાળનું કામ છે એ સોંપે છે પછી ચોથો પ્રશ્ન છે કે અંતે શિક્ષક લિંકનને કેવા ભાવથી જુએ છે તો કે અંતે શિક્ષક લિંકનને અહોભાવથી જુએ છે તેને ખૂબ જ એના પર ગર્વ થાય છે અભિમાન થાય છે એ વિચારે છે કે આવો સરસ વિદ્યાર્થી એને હંમેશા પોતે સાચું બોલે છે લીડર છે એટલે એના મનમાં એના પ્રત્યે અહોભાવ ઉત્પન્ન થાય છે ત્યાર પછીના નીચેના પ્રશ્ન છે એમાં પહેલો છે કે અબ્રાહમ લિંકન સાહેબ પાસે કેમ આવ્યો હતો તો કે અબ્રાહમ લિંકન પોતે સાહેબને જે પાઠ વર્ગમાં સમજાવ્યો તે પાઠ વિશે વધુ જાણવા માંગતો હતો તેથી તે સાહેબ પાસે પુસ્તક લેવા માટે આવ્યો હતો જે બરાબર પુસ્તક લેવા શું લેવા જાય છે તો કે સાહેબે જે પાઠ ક્લાસમાં સમજાયો છે એ પાઠ વિશે તે પોતે વધારે જાણકારી મેળવવા માંગતો હતો એટલે પછી બીજો છે કે પુસ્તક ખરાબ થઈ જવાથી અબ્રાહમ લિંકન શું વિચારે છે તો પુસ્તક ખરાબ થઈ જવાથી લિંકનને એવા વિચાર આવે છે કે આ જે પુસ્તક પલળી ગયું છે તે માત્ર મારી બેદરકારીથી અને હું તે પુસ્તક સાચવી ન શક્યો આવા ઘણા મનમાં વિચાર આવે છે પછી ત્રીજો પ્રશ્ન છે કે અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને શી વાત કરે છે તો કે તે પોતે છે એ સાહેબ પાસે જાય છે અને સાહેબને જઈને કહે છે કે તમે મને જે પુસ્તક આપ્યું હતું તે ગઈકાલે હું વાંચતા વાંચતા સૂઈ ગયો અને તે પુસ્તક નીચે પડી ગયું અને કાલે વરસાદના કારણે બારીમાંથી વાછટ આવી હતી જેથી પુસ્તક છે એ પલળી ગયું છે
લઈ પોતે છે એ સાચું બોલે છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે સાહેબ મિલ્ટનને માફ કરી દીધો છતાં તેણે સાહેબને શું કર્યું સાહેબ શું કહે છે કે વાંધો નહીં છે મારું તે પુસ્તક પલાયું છે હવે તું મારા રૂમે ગયા તો છો પણ તે આવી અને મને સાચી વાત કહી અને તું સાચું બોલ્યો એટલે મને તારા ઉપર ખૂબ જ ગર્વ છે એટલે તું સાચું બોલ્યો છો એટલે હું તને માફ કરી દઉં છું પણ આ મિલ્ટન છે એ શું કહે છે કે તમે ભલે મને માફ કરી દીધો પણ તમે મને ગમે તે કઈ કામ સોંપો જેથી હું એ કામ કરી અને તમારા પુસ્તકની કિંમત છે એ ચૂકવી શકું છું બરાબર હવે આપણે અહીંયા પ્રશ્ન જવાબ થઈ ગયા પાઠ 10 નું સ્વાધ્યાય જોયું એમાં નીચે તમે જુઓ કોણ બોલે છે ને કોને કહે છે તો એમાં લખવાનું છે પહેલું છે કોણ બોલે છે કોને કહે છે ખૂબ જ પ્રગતિ કર બેટા ખૂબ પ્રગતિ કરી કોણ બોલે છે તો કે સાહેબ પછી અરે ચોપડે કેમ ગઈ બીજું વાક્ય એ કોણ બોલે છે લિંકન પછી જુઓ ત્રીજું તે હજુ સુધી તું વાંચી શક્યો નથી એ કોણ બોલે છે વાક્ય તો કે સાહેબ પછી ચોથું છે હા હા હવે મને મને શાંતિ મળશે તો આ વાક્ય કોણ બોલે છે લિંકન તો હવે ત્યાર પછી તમારે બુકમાં પાઠ્ય પુસ્તકમાં તમે જોવો પ્રશ્ન નંબર 4 કૌંસમાંથી આપેલો શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે તેમાં પહેલી ખાલી જગ્યા છે મને એકાએક ઘર સાંભળ્યું હવે ઘર છે એ સાંભળ્યું તો એમાં બે સાંભળ્યું છે એક સાંભળ્યું છે અને એક સાંભળ્યું છે તો ઘર છે એ આપણને સંભળાય નહીં પણ હું થાય યાદ આવે એટલે શું આવશે બીજું સાંભળ્યું બરાબર કૌંસમાં જે બીજો શબ્દ છે એ તમારે લખવાનું છે ખાલી જગ્યામાં પછી બીજું છે નિર્મલ પોતાનું બધું જ કામ ખાલી જગ્યા પતાવી દે છે તો કામ હોય ચકાચક પતાવવાનું હોય કે ફટાફટ તો તે રીતે પતાવવાનું હોય ફટાફટ એટલે ખાલી જગ્યામાં શું આવશે ફટાફટ આ છોકરી તો પલળીને સાવ તદ્દન ખરાબ થઈ ગઈ છે તો એમાં પણ બીજું જે તદ્દન છે એ આવશે પછી ચોથું છે કે ઉતાવળ નથી નિરાતે વાંચીને પછી આપ છે તો એમાં પણ નિરાત છે એ બીજું નિરાત લખવાનું છે બોલો કેમ ચાલે છે તારો અભ્યાસ તો એમાં તારો અભ્યાસ આવશે બરાબર અહીંયા આપણે પાંચ ખાલી જગ્યા પણ જોઈ લીધી તો હવે ખાલી જગ્યા છે એ તમારે ટેક્સ્ટ બુકમાં કરવાની છે જુઓ અહીંયા તમને આપેલું છે તમારે અહીંયા ખાલી જગ્યા લખવાની છે અહીંયા તમારે નામ લખવાના છે બરાબર તો હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના પછીનું આગળ આપણે જોઈશું અને આ જે પ્રશ્ન જવાબ છે એ તમારે પાઠ્યપુસ્તકમાં લખી લેવાના રહેશે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ